વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે આપણે વાત કરતા હતા ધોરણ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ઘર્ષણ વિશે ની આપણે થોડો ઘણો ખ્યાલ મેળવી ચૂક્યા હતા ઘર્ષણ બળ એટલે શું તો કે આપને ખબર છે કે પદાર્થની સંપર્ક સપાટી હોય એ સપાટીને ગતિનું વિરોધ કરતું એટલે કે અવરોધતું જે કાંઈ બળ છે એ બળને કહેવાય ઘર્ષણ બળ ઘર્ષણ બળ હંમેશા કેની વચ્ચે લાગે તો કે બે સંપર્ક સપાટી વચ્ચે લાગે છે ઘર્ષણ બળ હંમેશા ક્યુ હોય તો કે ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે ડાબી બાજુ લાગતું હોય તો જમણી બાજુ લાગે એટલે કે ગતિ તમારી જો ડાબી બાજુ એ હોય તો ઘર્ષણબળ જમણી બાજુએ લાગે અને તમારી ગતિ જમણી બાજુએ હોય તો ઘર્ષણબળ ડાબી બાજુએ લાગે છે એટલે કે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણબળ લાગે છે હવે ઘર્ષણ બળનું કારણ આજે આપણે ત્યાંથી ચર્ચા કરવાની છે ઘર્ષણ બળનું કારણ એ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે જો સપાટી એકદમ લીસી છે તો ઘર્ષણ બળ ઓછું લાગશે અને સપાટી એકદમ જો ખરબચડી હશે તો ઘર્ષણ બળ વધારે લાગશે એટલે આપણે જોઈ શકીએ છીએ એક સિમ્પલ ઉદાહરણ તમને આપો એટલે મગજમાં બેસી જાય કે એક રોડ છે તમારી પાસે ટોટલ બે રોડ છે રોડ એટલે રસ્તો બે રસ્તા છે એમાં એક રસ્તો એકદમ ખરબચડો છે અને બીજો રસ્તો એકદમ ક્લિયર કટ એટલે કે એક પણ ખરબચડો નથી ક્લિયર કટ સિમેન્ટનો પ્યોર રોડ છે હવે બે સરખા બાઇક લીધા અને હવે શું કરવાનું તો કે બે બાઈકને આપણે રેસ કરવાની છે કયું બાઈક સૌથી આ કાંઠેથી સામે કાંઠે વહેલું પહોંચી જશે તો વિદ્યાર્થી મિત્રો આપને નામ સાંભળતા જ આપને ખબર પડી જાય કે જે ક્લિયર કટ રસ્તો છે જે સિમેન્ટનો રસ્તો છે એમાં બાઇક વહેલું પહોંચી જશે જ્યારે ખરબચડા રસ્તામાં બાઇકને પહોંચતા વાર લાગશે શું કામે તો કે જે ક્લિયર કટ રસ્તો હતો સિમેન્ટનો એમાં ક્યાંય ઘર્ષણ બળ એટલે મીન્સ કે ખાડા ખરબચડા હતા ને એટલે કે બાઇક ચલાવવાવાળાને મુશ્કેલી પડી પડી નહીં એટલે કે બાઇકને ક્યાંય ઘર્ષણબળ લાગેલું નથી જ્યારે ખરબચડો જે રસ્તો હતો એમાં શું થયું તો કે ઘર્ષણ બળ લાગ્યું શું કામે કારણ કે રસ્તો કેવો હતો તો કે ખરબચડો હતો તો ઓબ્વિયસલી એની સ્પીડ કેવી થઈ ગઈ તો કે ઘટી ગઈ એટલે કે અહીંયા કહેવા એવું માગે છે કે ઘર્ષણ બળનું કારણ શું છે તો કે સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે લીસી સપાટી લીસી લાગતી સપાટી ઉપર મોટા મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ એવું એવું કહેવા માંગે છે કે તમે ઘણીવાર તમે સપાટી જોવો તો એકદમ લીસી લાગતી હોય પણ ખરેખર એ સપાટી લીસી નથી જ્યારે તમે એને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જુઓ તો તમે તમને એની અંદર કેટલી અનિયમિતતા ખાડા જોવા મળે છે પણ એ તમને નરી આંખે જોઈ શકતા નથી બે સપાટી ઉપર રહેલી અનિયમિતતાઓ ખરબચડા પડવું જ્યારે એકબીજામાં ભરાઈ જાય છે ત્યારે કોઈ સપાટીઓને ખસેડવા કે પ્રયત્ન કરવા માટે આપણે આ જોડાણને વિરુદ્ધ બળ લગાડવું પડે છે ને ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ હોય તેથી સપાટીઓ ખરબચડી હોય છે ને બળ કેવું હોય તો કે વધારે હવે એવું કહેવા માંગે છે ખાડા ખડબચડાવાળી સપાટી હોય તો એ ખાડા ખડબચડાવાળી સપાટીની અંદર જો તમે કોઈ દ્રવ્ય એવું ભરી દો જેની મદદથી શું થાય તો કે ખાડા બુરાઈ જાય એટલી સપાટી કેવી થઈ ગઈ લીસી થઈ ગઈ હવે સપાટી લીસી થઈ ગઈ એનો મતલબ શું થયો તો કે એને ઘર્ષણબળ ઓછું લાગે છે પણ જો ખરબચડી સપાટી ઉપરનું ખરબચડાનું પ્રમાણ વધારે હોય તો શું થાય તો કે ઘર્ષણબળ કેવું લાગે તો કે વધારે લાગે છે એટલે કે જો ખાડા ખરબચડા વધારે હોય તો ઘર્ષણ બળ વધારે લાગે ખાડા ખળબચડા ઓછા હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે છે હવે આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડાના ભાગને જોડાણને કારણે ઘર્ષણ બળ લાગે છે આવું આપણે સમજી ગયા છીએ સ્પષ્ટ છે કે બે સપાટીઓના બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે જ્યારે સાદગી પર કોઈ વ્યક્તિ બેઠેલો ચટાઈ ઉપર હવે એક ચટાઈ એવી છે આ મારી પાસે બે ચટાઈ છે એક ચટાઈ ઉપર કોઈ વ્યક્તિ બેઠેલો નથી અને બીજી ચટાઈ ઉપર એક વ્યક્તિ બેઠેલો છે હવે આ જ્યારે ચૂંદડી એટલે ચટાઈ છે એ ચટાઈને જ્યારે તમે ખેંચશો તો ઝડપથી ખેંચાઈ જશે જ્યારે આ ચટાઈને ખેંચશો તો શું થશે તો કે ખેંચાય ખેંચાણ માટે તમારે બળની વધારે જરૂર પડશે શું કામે કારણ કે એની ઉપર જે વ્યક્તિ બેઠેલો છે એ વ્યક્તિનું બળ ક્યાં લાગશે તો કે જમીનની નીચેની તરફ લાગશે અને એ બળ જમીનની નીચેની તરફ લાગવાને કારણે શું થશે તો કે જ્યારે બળ વધે એટલે કે કોઈ સપાટીને જ્યારે દબાવવામાં આવે એટલે ઘર્ષણ બળ વધી જશે આ ખાસ યાદ રાખજો હવે તમારા અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ એક ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હોય અને જો તમને આ પ્રકારનો અનુભવ ન હોય તો આ પ્રકારનો અનુભવ તમારે કરવાનો છે એટલે આજના હોમવર્કમાં તમે ટ્રાય કરજો તમને શું સરળ લાગે છે કે ખાલી બોક્સને ફેરવવું કે ભરેલા બોક્સને ફેરવવું બોક્સથી સ્થિતિમાં ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખવી માટે તમારે શું કરવું પડે તો કે બળ હંમેશા જરૂર પડે અને આ વસ્તુ તમે ધોરણ નવમાં તમે ચેપ્ટર બળનું આવે છે નવમું ચેપ્ટર એમાં તમે ન્યૂટનના ગતિના પહેલાં નિયમમાં તમે શીખશો કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું છે તો કે જ્યાં સુધી કોઈ પદાર્થને બાહ્ય બળ આપવામાં ન આવે તો સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે છે અને ગતિ કરતો હોય તો પોતાની ગતિ ચાલુ રાખે છે એટલે ન્યા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એવું કહેવા માગે છે કે કોઈ પદાર્થને જો સ્થિર હોય અને બળ ન આપો તો પોતે સ્થિર રહીએ અને જો તમે એને બળ આપો તો સ્થિર હોય તો કેમ આવી જાય તો કે ગતિમાં આવી જાય ને પોતાની જો ગતિ ચાલુ રાખવી હોય

ટૂંકમાં શું કહેવાય તો કે એફ અને એ લખવામાં આવે છે કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ એટલે કે કોઈ પદાર્થ એક સપાટીના સંપર્કમાં રહીને જ્યારે ગબડતો હોય દાખલા તરીકે ઢાળવાળી સપાટી છે ને એ મેં દડાને મૂકી દીધો તો દડો શું થાય તો કે ગબડતો 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 આગળ જશે તો બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુમાં શું થઈ જાય તો કે ઘૂસી જાય છે અને પૂરતો સમય મળતો નથી એટલે તેથી સરકતું ઘર્ષણ બળે સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય તો કે ઓછું હોય આ પણ એક માર્કના પ્રશ્નની અંદર પૂછી શકાય કે સરકતું કરતાં ઓછું હોય છે દડો જે છે ગબડતો હોય તો જે દડાના જે ખાંચા છે જે આપણે અગાઉ ચર્ચા કરી હતી તમને દેખાવમાં તમને સપાટી લીસી લાગતી હોય ખરેખર સપાટી લીસી નથી શું હોય તો કે સપાટી ખરબચડી તમે જ્યારે સૂક્ષ્મ દર્શકની અંદર જોવો છો ત્યારે ખરબચડી લાગે તો ધાળવાળી સપાટીમાં શું થશે તો કે દડાની અંદર ખાચા હશે અને સપાટીની અંદર પણ ખાચા હશે પણ ધડો જ્યારે ગબડતો હોય તો ગબડતો હોય તો એ ખાચાની અંદર સામે બીજા ખાચાની અંદર જવા માટે એને પૂરતો સમય મળતો નથી એટલે કે ઘર્ષણબળને કેવું લાગે છે તો કે ઓછું ઘર્ષણબળ લાગે છે ને આને લીધે શું થાય તો કે પદાર્થ પોતાની ગતિને ચાલુ રાખે છે ઘર્ષણ એક જરૂરી દૂષણ થોડા અનુભવને યાદ કરો કે કોઈ અનુભવ કુલાડી અથવા માટીનો ઘડો છે આ બે માંથી કોને પકડી રાખવું શેર સરળ બને છે ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અને અથવા તો તેના પર રાંધણનું તેલનું અસ્તર લગાડેલું છે હવે એને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર જ હોય આ ઘરે પ્રયોગ ન કરાય ઘરે આપણને એક લાફો પડે કારણ કે ગ્લાસ એક કાચનો હોય હવે કાચના ગ્લાસ ઉપર તમે તેલ લગાડી બેહો અને પછી તમે એને હાથમાં પકડી રાખો તો આપણે ખબર છે ગ્લાસ શું થઈ જાય તો કે સરકી જાય કારણ કે ઘર્ષણ પણ ન લાગે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ પણ ન લાગે એટલે ગ્લાસ શું થઈ ગયો તૂટી ગયો ગ્લાસ તૂટી ગયો એટલે આપને ગાલ ઉપર એક ઝપડ આવી બરાબર એટલે આ પ્રયોગ આપણે ઘરે ન જ કરવાનો પણ આપણે ખાલી અનુભવ તમને કહું છું કે આવું ઘર્ષણ બળ અહીંયા નથી લાગતું શું કામે કારણ કે તેલવાળી સપાટીને કારણે શું થઈ જાય તો કે ગ્લાસની જે સપાટી છે એ અને તમારા હાથની જે સપાટી છે એની બેય વચ્ચે ઘર્ષણ બળ લાગતું નથી ઘર્ષણ બળ નથી લાગતું એટલે શું થઈ જશે હાથમાંથી ઢોરાઈ જશે અને છેવટે ફૂટી જશે તો જરા વિચાર કરો કે જો ઘર્ષણવળ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું સક્રિય બનાવું તો કે ન બને કારણ કે ઘર્ષણ નથી એટલે એ પ્રકારની ઘર્ષણ રહિત જ સપાટી થઈ ગઈ ઘર્ષણ રહિત સપાટી થઈ ગઈ એટલે એને તમે પકડી રાખી શકતા નથી એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા ઉપર કે માર્બલના ભોય ઉપર ચાલવું કેટલું મુશ્કેલ બને છે કારણ કે જ્યારે તમે માર્બલ ઉપર ચાલો છો જ્યારે આપણા મમ્મીએ માર્બલવાળું ફર્યું હોય ને આપણા મમ્મીએ જ્યારે ધોયું હોય અને ઈ ફર્યા અંદર જો આપણે ઉઘાડા પગે ચપ્પલ વગરના જો આપણે દોડા દોડી કરતા હોય તો આપણો પગ ભાંગી શકે છે શું કામે કારણ કે આપણું પગનું તળિયું છે ઈ અને માર્બલનું જે તળિયું છે એના વચ્ચે ઘર્ષણબળ છે નહીં ઘર્ષણ ઘર્ષણબળ નથી એના કારણે શું થઈ જાય તો આપણે પપ થઈ જાય જો ઘર્ષણ બળ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકો ને આ તો જો કે આપણે પહેલા ચર્ચા કરી ચેપ્ટરના સ્ટાર્ટિંગ કે ઘર્ષણ બળ ન હોય તો આપણે ચાલી પણ ન શકીએ પણ તમે એક લખી શકો છો બીજું પેન પેન્સિલથી લખી શકતા નથી જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટીના ચોકના થોડા ઘણા કણને ઉતારી દે છે અને જેથી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે ને જો ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ ન તો આવું ન થાય તો તો એ આપણા માટે ખુશખબર થઈ જાય કાં વિદ્યાર્થી મિત્રો કારણ કે તો તો આપણે કોઈ બ્લેકબોર્ડ ઉપર કોઈ સર ભણાવી જ ન શકે ઘર્ષણબળ ન હોત તો બરાબર પણ ઘર્ષણબળ આ દુનિયામાં છે જ ક્યાંય એવું નથી ઘર્ષણબળ નથી એવું બરાબર તમે ઘણીવાર જોયું હશે બ્લેકબોર્ડ ઉપર ઘણીવાર ચોકના ડાઘા રહી જાય છે શું કામે કારણ કે આપણું બ્લેકબોર્ડ જે છે એની અંદર કાણા કાણા સપાટીમાં અંદર તમે જુઓ ને તો તમને થોડોક ખળબચડો ભાગ લાગે ને એની અંદર શું થાય તો મેં તમને હમણાં કીધું એ કે થોડો ખળબચડો ભાગ હોવાને કારણે શું થઈ જાય તો કે ચોકના જે કણો છે એ સામે જે બીજો ખાડાવાળો ભાગ છે એ ખાડાવાળા ભાગની અંદર રોકાઈ જાય છે જો જેઓ કોઈ જ ઘર્ષણ બળ ન હોય તો કોઈ વસ્તુ ગતિ કરી શકીએ કરી દઈએ તો ક્યારેય રોકાય નહીં આવું મેં પહેલાય કીધું હતું કે ઘર્ષણ બળ જો ન હોત તો આપણે ચાલવાનું શરૂ કરી દે જ પછી ઊભું ક્યાં રહેવું જ ખબર ન પડત કારણ કે બ્રેક તો લાગવી જોઈએ ને બ્રેક જો ન લાગત તો આપણે ઊભા જ ન રહે એવી જ રીતે જો રસ્તા અને વાહનોના ટાયરો વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોના તો ગતિ શરૂ થઈ શકત ના તો તેમને રોકી શકાય ને ના તો તેમની દિશામાં ફેરફાર કરી શકાય એટલે કે વાહનોના અને જે ટાયર છે એની બે વચ્ચે જો ઘર્ષણબળ ન હોત તો આપણે ગમે એટલું બ્રેક માર્યા રાખત અથવા ગમે એ કરત કોઈ કારણોસર તો ગાડી ચાલુ થઈ ગયા પછી ઊભી ન રહે એમ નહીં સ્લેપ માર્યા પછી એમ નથી કહેતો ગાડી એકવાર ગતિમાં આવી જાય તે પછી એને ઊભી રાખવી શક્ય નથી તમે એની દિશા પણ ફેરફાર ન કરી શકો કારણ કે એને દિશા ફેરફાર કરવા માટે તમે ટ્રકની આડ આવો તો તમારું જ નામું નિશાન કપાઈ જાય બરાબર એટલે તમારી આપણી દિશા જ ખુદની બદલી જાય એટલે આપણે એની દિશા ફેરફાર નથી કરી શકતા પછી દિવાલમાં ખીલી ન ઠોકી શકાય કારણ કે ખીલીને આપણે દિવાલમાં દિવાલમાં આપણે ખીલીને આપણે મારવી હોય તો એના માટે પણ ઘર્ષણ બળની જરૂર પડે શું કામે કારણ કે દિવાલમાં ખીલીને આપણે મારવી હોય તો હથોળીનો જે પ્રહાર કરીએ છીએ એ એક પ્રકારનું ઘર્ષણબળ જ છે પછી ટાઈમાં ગાંઠ ન બાંધી શકી શકાય કારણ કે ટાઈમાં ગાંઠ બાંધવા માટે જે બીજી દોરીની અંદર જ્યારે તમે ગાફલો અંદર પહેરાવો છો એ એક પ્રકારનું ઘર્ષણ બળને કારણે જ થાય છે પછી ઘર્ષણ વગર ઇમારત બાંધી ન શકાય આ મોટો પ્રશ્ન રહે કે આપણે રહેવું ક્યાં બરાબર કારણ કે આપણે રહી જ ન શકત કારણ કે ઘર્ષણ બળને કારણે જ આ બધું ચણતણ કામની બધું થાય છે જે ન થાત તો આપણે રહેવાનો પ્રશ્ન રહે આનાથી વિપરીત ઘર્ષણ બળ એક હાનિકારક છે હાનિકારક એટલે નુકસાન થઈ જાય છે શું કામે ઘર્ષણ બળને કારણે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે વસ્તુઓ ખસાઈ જાય છે પછી ભલે સ્ક્રુ હોય બોલ બેરિંગ હોય કે બૂટ ચપ્પલના તળિયા હોત આ બધી વસ્તુ ઘસાઈ જાય છે કારણ કે ઘર્ષણ બળ એટલે એક પ્રકારનું ગતુ ગતિનો વિરોધ કરે છે એટલે ઘર્ષણ બળ જે વસ્તુ ઉપર લાગે એ સપાટી એની ઘસાઈ જાય છે તમે રેલવે સ્ટેશન ઉપર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોયા છે કારણ કે વારંવાર એનો ઉપયોગ થતો એને કારણે શું થઈ જાય તો કે ઘસાઈ જાય છે ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે ને થોડી મિનતોમાં શું થઈ જાય તો કે પોતાની હથેળીઓના જોર જોરથી એકબીજા ઉપર સાથે ઘસો તો આપણે આવું શિયાળામાં બહુ ટ્રાય કરેલી છે ને અત્યારે શિયાળો જ ચાલી રહ્યો છે આપણે ઘણીવાર બે હાથને એકબીજા સાથે ઘસડાતા હોય છે અને પછી આપણે ગાલ ઉપર અથવા આંખ ઉપર રાખતા હોય છે તો એ ગરમ થઈ ગયા હોય છે એ શેનું કારણ છે ઘર્ષણ બળનું જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી ઉપર ઘસો તો આગ પકડી લે છે કારણ કે ફોસ્ફરસનો ગુણધર્મ છે ફોસ્ફરસને રાગ એવી ગરમી મળે એટલે આગ પકડવાનું ચાલુ થઈ જાય છે તમે જોયું કે મિક્સરને થોડી મિનિટ સુધી ચાલવાનું તમે રાખો તો તેનું જાર ગરમ થઈ જાય છે શું કામે ઘર્ષણ બળ છે આપણી ઘરે પંખો ચોવીસ કલાક લગીને તમે ચાલુ રાખો તો પંખાનો જે નીચેનો ભાગ છે એ ગરમ થઈ જાય છે ઘર્ષણ બળ છે ઇલેક્ટ્રિસિટીમાં પણ ઘર્ષણ બળ લાગે છે એટલે આપણે લેમ્પની તમે જુઓ લેમ્પ પણ ગરમ થઈ જાય છે ઘર્ષણ બળને કારણે ઇલેક્ટ્રિસિટી ન તો આવા ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો કે જેમાં ઘર્ષણ બળ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે અને હકીકતમાં જ્યારે આપણે કો હોય મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી તો ઉર્જા વેરફાઈ જ જાય છે અને આ ઘર્ષણ બળને ઓછું કરવા માટે આપણે શું કરવું જોઈએ એની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું તો વિદ્યાર્થી મિત્રો આજે જેટલું આપણે જે ચલાવેલું છે એકવાર શાંતિથી વાંચી જજો વિડીયો પણ જોજો બરાબર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઘર્ષણને ઓછું કરવા માટેના ઉપાયની આપણે ચર્ચા કરશું થેન્ક યુ